તો કલ્પના બેન, હવે આપણે બનાવીશું દૂધીની ખીર. હા, એમાં શું શું સામગ્રી જોશે? દૂધી, દૂધ, ઘી, ખાંડ, કાજુ, બદામ, ચારોળી, એલચી, બીક પાવડર. હા, ઠીક છે. તો આપણે કઈ રીતે બનાવીશું? તો આપણે એની શરૂઆત કરી દઈએ છીએ. કેટલી ખાંડ નાખીશું આપણે? આશરે 200 ગ્રામ. Thank you.
હવે આપણી પાસે આ મિલ્ક પાવડર છે, આપણે એને ઓગાળી લેવાનું છે. થોડું પાણી એડ કરીએ. મિલ્ક પાવડર કેટલો લીધો છે આપણે? 20 ગ્રામ જેટલો લીધો છે. અને એનું ઓગાળવાનું કારણ શું? એ ઓગાળીએ તો આપણે દૂધીની ખીર તો લખી લો એની રીત. દૂધીની ખીર બનાવવા માટે આપણને જોઈશે દૂધી 500 ગ્રામ, દૂધ 1 લિટર, ખાંડ 200 ગ્રામ, મિલ્ક પાવડર 2 ચમચી,
એલચી પાવડર 5 એલચી, ચારોડી 1 ચમચી, કાજુ 10 નંગ, બદામ 10 નંગ. સૌ પ્રથમ એક પેનમાં 4 ચમચા જેટલું ઘી લો, તેમાં દૂધી શેકી લો. હવે બીજા પેનમાં થોડું ઘી લગાડી દૂધ ઉકળવા મૂકો. દૂધ થોડું ગરમ થાય એટલે ખાંડ ઉમેરો. હવે દૂધ ઉકળે એટલે મિલ્ક પાવડર એડ કરો અને ચારોડી એલચી પાવડર એડ કરો. હવે દૂધ ઉકળે એટલે મિલ્ક પાવડર મિક્સ કરો. હવે દૂધી મિક્સ કરો અને ચારોડી એલચી પાવડર એડ કરો. હવે ગેસ પરથી ઉતારી લો, સર્વિંગ બાઉલમાં કાઢી કાજુ બદામથી ગાર્નિશિંગ કરી ગરમા ગરમ સર્વ કરો. તો જોવાનું ભૂલશો નહીં દર શનિ રવિવારે બપોરે 3 કલાકે KTV ન્યૂઝ ગુજરાતી ઉપર આપની ઘરે આપનો સ્વાદ.